जय श्री कृष्ण बाळ मित्रों, नील माधव शाळा में आपनो हार्दिक स्वागत छे। आज प्री धोरण एक विषय गणित प्रकरण पांच एक थी वीस सुधीनी संख्या भणीशुं। तो चालो बाळ मित्रों, तमे पण बधा मारी साथे गणितनु पाठ्यपुस्तक खोलो जोईए, पेज नंबर 88। बाळ मित्रों, आपणे अहींया जो सरवाळानो महावर એવી સૂચના આપેલી છે। આપણે સરવાળા બાદબાકી આગળ શીખી ગયા, નાની મોટી આ સંખ્યા શીખી ગયા, આગળના વિડીયોમાં બધું શીખી ગયા ને, બરાબર। તો હવે આપણે શું કરવાનું છે, 3 વત્તા 7 રકમ શું આપેલી છે, 3 વત્તા 7। તો આપણે અહીંયા સરવાળો કરીએ, 3 વત્તા 7 1, 2 ને 3। હવે 3માં કેટલા ઉમેરવાના, તો કે 7, 1, 2, 3, 4, 5, 6 ને 7। હવે ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10। 3માં 7 ઉમેરીએ તો આપણો જવાબ આવશે 10। આગળ જુઓ બાળ મિત્રો, એના પછીની રકમ છે 5 વત્તા 8, કેટલા છે, 5 વત્તા 8। 5માં કેટલા ઉમેરવાના છે, 5 વત્તા 8, 1, 2, 3, 4 ને 5। હવે કેટલા ઉમેરવાના, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। આપણે હવે ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13। 5માં 8 ઉમેરીએ તો આપણો જવાબ આવે 13। એના પછીની રકમ છે બાળ મિત્રો 6 વત્તા 8, 6 વત્તા 8। તો અહીંયા આપણે પહેલાં 6 લીટી દોરીએ ને, 1, 2, 3, 4, 5 અને 6। હવે કેટલી દોરીએ, તો કે 1, 2, 3, 4, 5, 6, 7 ને 8। હવે ગણો જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14। 6માં 8 ઉમેરીએ તો આપણો જવાબ આવશે 14। 9 વત્તા 9, હવે રકમ છે 9 વત્તા 9, તો આપણે 9માં કેટલા ઉમેરવાના, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। હવે 9 ઉમેરવાના, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9। હવે આપણે ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18। 9માં 9 ઉમેરીએ તો આપણો જવાબ આવે 18। એવી જ રીતે આગળ બાળ મિત્રો, શું રકમ આપેલી છે, કોને આવડી, હવે તો તમને બધાને આવડી જ ગયું છે, બરાબર છે ને, આવડે છે ને, સરસ। હાલો બોલો જોઈએ, કોને ખબર છે આ રકમ કઈ હશે, 7 વત્તા 6, સરસ। આપણે પહેલાં 7 લીટી દોરીએ, 1, 2, 3, 4, 5, 6 ને 7। હવે 1, 2, 3, 4, 5 અને 6, કુલ કેટલા થશે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13। 7માં 6 ઉમેરીએ બાળ મિત્રો તો આપણો જવાબ આવે 13। એના પછી 9 વત્તા 2, 1, 2, 3, 4,
पांच छ सात आठ नौ एक ने बे तो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अने अग्यार नौ वत्ता बे बराबर आपणो जवाब आवे अग्यार। एना पछी छे आठ वत्ता सात आठ वत्ता सात आपणे आठ में सात उमेरीए एक बे त्रण चार पांच छ सात ने आठ पछी केटला उमेरवाना सात तो एक बे त्रण चार पांच छ ने सात हवे कुल मळीने केटला थशे तो कि एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद ने पंदर आठमा सात उमेरीए बाळ मित्रो एटले पंदर थशे। एना पछी छेली रकम छे चार वत्ता आठ तो आपणे एक बे त्रण चार पांच छ सात आठ ने एक बे त्रण चार हवे आठमा चार उमेरीए तो केटला थशे एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार ने बार आठमा चार उमेरीए तो आपणो जवाब आवे बार। हवे बाळ मित्रो अहीं शुं આપેલું છે બાદ બાકીનો મહાવરો કરો। આપણે બાળ મિત્રો હવે આપણે આગળ શીખી ગયા ને બાદ બાકી તેર ઓછા સાત તો આપણે અહીંયા કેટલા મીંડા કરવાના તો કે એક જૂથ દસનું બનાવી દેવાનું પછી એ દસ પછી અગિયાર બાર અને તેર તેર થયા એમાંથી કેટલા બાદ કરીએ સાત તો ત્રણ તો છે અહીંયાથી એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત થઈ ગયા। દસમાંથી આપણે ચાર લઈ લઈશું ચાર લઈ લઈએ તો આપણો જવાબ આવશે છ આપણે અહીંયા લખીશું છ બરાબર। હવે જૂથ બનાવીને બાળ મિત્રો આપણે દાખલા નથી ફાવતા તો આપણે એના પછીની રકમ જોઈએ પંદર ઓછા ત્રણ તો આપણે અહીંયા પંદર મીંડા કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો આપણે એમાંથી કેટલા બાદ કરવાના એક બે ને ત્રણ કેટલા વધશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર પંદરમાંથી ત્રણ બાદ કરીએ તો આપણો જવાબ આવે બાર। એના પછી આગળ દાખલો છે ઓગણીસ ઓછા છ ઓગણીસ ઓછા છ આપણે અહીંયા દસનું જૂથ બનાવીએ પછી દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ બરાબર એમાંથી આપણે કેટલા બાદ કરવાના એક બે ત્રણ ચાર પાંચ ને છ તો આ દસ અગિયાર બાર ને તેર ઓગણીસમાંથી છ જાય તો કેટલા વધે તો કે તેર એના પછી આગળ રકમ છે સત્તર ઓછા ચાર સત્તર ઓછા ચાર જો હવે બાળ મિત્રો આપણે તમને યાદ આવડે દસનું જૂથ આ જૂથ છે બરાબર
હવે એક દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને આ સત્તર આપણે એમાંથી ચાર કાઢીએ એક બે ત્રણ ચાર તો કેટલા વધશે દસ અગિયાર બાર અને તેર સત્તરમાંથી ચાર જશે એટલે તેર વધશે એના પછી બાજુમાં જુઓ બાળ મિત્રો સોળ ઓછા છ આપણું આ જૂથ અહીંયા છે જ પછી દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તો આપણે એમાંથી દસમાંથી સોળમાંથી છ કાઢીએ એક બે ત્રણ ચાર પાંચ ને કેટલા વધશે તો કે દસ આપણો જવાબ આવે અહીંયા દસ હવે બાળ મિત્રો મેં તમને આગળ એ પણ કીધેલું છે ખબર કોઈ પણ સંખ્યામાંથી જીરો જાય તો આપણો જવાબ આવે જે સંખ્યા હોય તે અહીંયા આપણે રકમ આપેલી છે બાર ઓછા જીરો બારમાંથી જીરો જશે તો બાર વધે એના પછી આગળ રકમ છે ચૌદ ઓછા ત્રણ ચૌદ ઓછા ત્રણ આ આપણું દસનું જૂથ અગિયાર બાર તેર અને ચૌદ એમાંથી આપણે એક બે અને ત્રણ બાદ કર્યા તો દસ અને એક અગિયાર ચૌદમાંથી ત્રણ જાય તો અગિયાર વધે એના પછી આગળ રકમ છે છેલ્લી રકમ શું આપેલી છે બાળમિત્રો અઢાર ઓછા સાત આ આપણું જૂથ હવે એક દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર આપણે કેટલા બાદ કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અહીંયા દસનું જૂથ દસ અને એક અગિયાર અઢારમાંથી સાત જશે તો અગિયાર વધશે બાળમિત્રો તમારે પણ આવી જ રીતે ઘરે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની છે અને શીખવાનું છે નમસ્તે બાળમિત્રો બાળમિત્રો આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે આગળના વિડીયોમાં આપણે નવું ચેપ્ટર ભણીશું